કોરોનાના કપડાકાર વચ્ચે સુરતના નવસારી બજારમાં વધુ એક રાવ ઉઠવા પામી છે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દુકાનમાં ઘૂસી મન ફાવે તેમ દંડ વસૂલે છે, જેની સામે વેપારીઓએ અવાજ ઉઠાવ્યો છે। વેપારીઓની આવક સામે મોટો દંડ વસૂલવામાં આવતા લોકોને હવે કોરોના કરતા મનપાના વેપારીઓ માથાનો બોજ લાગી રહ્યા છે। મારું નામ આસિફ ઘડિયાલી છે। મારી દુકાન નવસારી બજાર એરિયામાં પડે છે। છેલ્લા બે ત્રણ દિવસથી એસએમસીવાળાઓએ ત્રાહિમામ કરી મૂક્યું છે। દરરોજના મસ્ત મોટા 5-10 હજારનું દંડ ફટકારી રહ્યા છે, જબરજસ્તી દુકાનોમાં ઘૂસીને। હવે જેની નાની દુકાનો છે તેના ત્યાં એક બે કસ્ટમર બી ઊભા રહી શકે એવું નથી, એ લોકોને બી આ લોકો દંડ ફટકારી રહ્યા છે। અમારી એટલી જ વિનંતી છે કે આટલા મોટા દંડ ન કરો, જેની અઠવાડિયાની આવક નથી થતી એટલે આ લોકો એક દિવસમાં દંડ લઈ જાય છે। બસ સરકાર દ્વારા જે આત્મનિર્ભરનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એ હિસાબે અમને આત્મનિર્ભર બનવામાં મદદ કરે, ના કે પોતે આત્મનિર્ભર બનવાની વાત કરે છે અને અમને મોટા મોટા દંડ ફટકારીને હેરાન કરવામાં આવે છે। દંડની રકમ મન ફાવે તેમ 5-10 હજાર બોલી દે છે। હમણાં જેમ તેમ અમે લોકો અમારા પગભર થઈ રહ્યા છે એમાં આ લોકો અમારા પગ ખેંચવાની વાતો કરે છે, જે સરાસર તદ્દન ખોટી છે। મારું નામ ઝુલ્ફિકાર શેખ છે અને હું પ્રાઇવેટ કર્મચારી કલ્યાણ એસોસિએશન અને સોશિયલ ડેવલપમેન્ટ વેલફેર સોસાયટી ગુજરાત પ્રેસિડેન્ટ છું। કઈ રીતે આજે અત્યારે કોરોના મહામારીમાં જે ભયંકર લોકડાઉન આવ્યું 3 મહિનાનું, એના પછી અનલોક 1 અને અનલોક 2 આવ્યો, એની અંદર મનની વાતમાં પ્રધાનમંત્રી સાહેબ શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે લોકોને આત્મનિર્ભર બનવાનું કીધું છે। અને અત્યારે જે આખો ભારત દેશ ભયંકર આર્થિક મંદીના રસ્તે સપડાયેલો છે, આવા કપરા સમયમાં જ્યારે નાના વેપારીઓ અને દુકાનદારો આત્મનિર્ભર બનવા માટે પોતાનો ધંધો રોજગાર ચલાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, આવા સમયમાં પ્રશાસન અને સુરત મહાનગરપાલિકા આવા નાના વેપારીઓ અને દુકાનદારોને સપોર્ટ કરવાને બદલે રોજ રોજ આવીને અલગ અલગ પ્રકારના બહાનાઓ બનાવીને દંડ વસૂલ કરે છે, જે 5-10 હજાર જેવા દંડો હોય છે। અત્યારે આખા દિવસની કમાણી તમે જુઓ તો દુકાનદારોની આટલી થતી નથી અને એનાથી ડબલ દંડ આપવામાં એ લોકો સક્ષમ નથી, બરાબર? તો એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ માટે નવસારી બજારના જેટલા પણ દુકાનદારો છે એ લોકોએ આજે પોતાની દુકાનો બંધ રાખીને મીડિયા કર્મીઓ મારફતે અમારી અમુક વાતો છે કે પ્રશાસન જે છે એ નાના વેપારીઓ અને દુકાનદારો સાથે સંકલન સાધે અને એને સપોર્ટ કરે, એને હેરાન ના કરે ને આવી રીતે ભયંકર દંડ વસૂલ ના કરે।